નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયગ્રુપ ઇન્ડિયા સંચાલિત નવસારી લાઈવ. હું જીતેન્દ્ર પટેલ. સીધી વાતમાં આજે મારે વાત કરવી છે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા કરવામાં આવતા તળાવના બ્યુટિફિકેશન પાછળનો ખર્ચો કેટલો વ્યાજબી શબ્દ હું એટલા માટે વાપરું છું કે એ ખર્ચો જે કર્યો હોય એ ખર્ચો જો ઉગી નીકળ્યો હોય તો એને આપણે વ્યાજબી કરી શકીએ, પરંતુ જો ખર્ચ પાણીમાં ગયું હોય તો એને વ્યાજબી કેમ ગણવું? મારે આ મુદ્દે કરવી છે સીધી વાત. નવસારી વિજલપોર નગરપાલિકા બની એ પહેલાં નવસારી નગરપાલિકા હતી અને નવસારી નગરપાલિકા દ્વારા નવસારીના બે તળાવોના બ્યુટિફિકેશનનો મોટો ખર્ચો કરવામાં આવ્યો હતો. એક તળાવ જે છે એ દુધિયું તળાવ અને બીજું તળાવ જે નવસારીનું લુણસીકુઈ ખાતે આવેલું સરબતિયું તળાવ. આમ તો જલાલપોરના એક તળાવનો પણ બ્યુટિફિકેશનનો ખર્ચો કરવામાં આવ્યો છે, પણ એની પરિસ્થિતિ અને એની દશાની ચર્ચા પછી કરવી છે. પણ મારે હાલ કરવી છે નવસારીના નાક સમા ગણાતા લુણસીકુઈ ખાતે આવેલા સરબતિયા તળાવ. નવસારી વિજલપોર નગરપાલિકા બની એ પહેલાં નવસારી નગરપાલિકા હતી અને શહેરમાં વિશેષ ઓળખાણ આપવા માટે કોઈ પ્રોજેક્ટ બનાવવામાં આવે અને એ પ્રોજેક્ટ અંતર્ગત જે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હતી એ ગ્રાન્ટને લઈને આ નગરપાલિકા દ્વારા લગભગ 1,60,00,000 ખર્ચે સરબતિયા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે. હવે આ બ્યુટિફિકેશન કેવું થયું એની વાત કરીએ તો સરબતિયા તળાવ જે હતું એ તળાવને અંદરથી થોડુંક ઊંડું કરવામાં આવ્યું, એટલે કે અંદરથી થોડુંક કામ કરવામાં આવ્યું અને ફરતે આપ જોઈ રહ્યા છો તે રીતે ફૂટપાથ અને ત્યાં રેલિંગ કરવામાં આવી જેને કારણે અન્ન લોકો કોઈ આવી ન શકે. આ થયું બ્યુટિફિકેશન અને આ માટે ખર્ચાયા કરવામાં આવ્યા. પણ મારે નવસારીની જનતાને ભૂતકાળમાં લઈ જવી છે. કદાચ આજની યુવા પેઢીને ખબર નહીં હોય કે ભૂતકાળમાં આ સરબતિયા તળાવમાં શ્રીજીનું વિસર્જન થતું, હા ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન થતું હતું અને આ વિસર્જનની પ્રક્રિયા ચાલતી હતી. અનેક લોકો ભક્તિભાવપૂર્વક આ સરબતિયા તળાવ અને દુધિયા તળાવમાં ગણપતિના વિસર્જન કરતા હતા. મોટાભાગે દુધિયા તળાવમાં ગણપતિના વિસર્જન થતું હતું અને સરબતિયા તળાવમાં વૈકલ્પિક રીતે વિસર્જન કરવાની તૈયારી કરવામાં આવી હતી અને ત્યારે એવું કહેવાતું હતું કે અહીંયા કેટલાક ભક્તોની આસ્થા દુભાઈ અને આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. દુધિયા તળાવમાં વોટર ફિલ્ટર પ્લાનને કારણે આ ગણપતિના વિસર્જનની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને 1 વર્ષ પૂરતું હંગામી ધોરણે કેટલીક મૂર્તિઓનું વિસર્જન સરબતિયા તળાવમાં થયું હતું અને આ મુદ્દે પુષ્કર હંગામો મચ્યો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો કે દુધિયા તળાવમાં જ વિસર્જન થવું જોઈએ, સરબતિયા તળાવમાં નહીં. અચાનક આ સરબતિયા તળાવમાં વિસર્જનની પ્રક્રિયા બંધ થઈ ગઈ અને પૂર્ણા નદીના કાંઠે એ વિસર્જન ચાલુ થયું. પણ તે વખતે જ સરબતિયા તળાવની આ જે તળાવ છે એ તળાવને ડેવલપમેન્ટ કરવા માટે નગરપાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવ્યો અને અસહ્ય દુર્ગંધ મારતા આ તળાવને રિનોવેટ કરીને એના માટે એ વખતે 1,00,000 રૂપિયા ખર્ચવામાં આવ્યા. કહેવાય છે કે બાજુમાં જ જે તે સમયે નવસારી નગરપાલિકાના સરકર્તા હતા એવા પ્રેમચંદભાઈ લાલવાનીની જગ્યા આવી હતી અને અહીંયા જે હાલ જે કોમ્પ્લેક્સ ઉભો થયો છે એ કોમ્પ્લેક્સનું કામગીરી થતું હતું. ત્યારે એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે આ સરબતિયા તળાવની દુર્ગંધ મારતી હોવાને કારણે અહીંયા જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યો છે એ કોમ્પ્લેક્સનું વેચાણ નહીં થાય અને લોકો અહીંયા રહેવા નહીં આવે. મોટી રકમના અહીંયા ફ્લેટ બનાવવામાં આવ્યા હતા અને બાજુમાં આ સરબતિયું તળાવ જો દુર્ગંધ મારે એમાં કચરો નાખવામાં આવતો હતો. કહેવાય છે કે બાજુમાં જે કેટલાક જે મરઘી વેચનારા લોકો હતા એના હાડકા હાડમાંસ પણ અંદર નાખતા હતા અને આજુબાજુમાં જે દુકાનો છે એ કચરો નાખતા હતા. એટલે જે તે સમયે આ સરબતિયા તળાવને કમ્પાઉન્ડ વોલ કરવામાં આવી હતી અને લોકો કચરો ના નાખે અને આ સરબતિયા તળાવને સાફ સફાઈ કરી અંદર ફુવારા મૂકીને જળનું શુદ્ધિકરણ કરી દુર્ગંધ ના આવે એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 1,00,000 રૂપિયા ત્યારે ખર્ચાયા. પછી જેવું આ બિલ્ડિંગ વેચાઈ ગયું અને સરબતિયા તળાવની પાછી એ જ દુર્દશા થવા માંડી. ફરી પાછો એકવાર ઉભરો આવ્યો અને ફરી એકવાર સરબતિયા તળાવમાં બોટિંગ શરૂ કરવા અને
સરબતિયા તળાવમાં આ કરવું એના નામે પ્રોજેક્ટ છે અને સરબતિયા તળાવમાં બોટિંગ માટેની યોજના પણ બની, બોટો પણ આવી, કોન્ટ્રાક્ટ પણ અપાયો અને એ બોટો અને એ સરબતિયા તળાવમાં ફુવારા મૂકવામાં આવ્યા હતા. કદાચ બહુ ઓછી પેઢીને ખબર હશે, પણ જે અમારી જનરેશન છે એને ખબર હશે કે આ બધું આજથી 10 વર્ષ પહેલાં જ થયું હતું. સરબતિયા તળાવમાં ફુવારા મૂકવામાં આવ્યા, લાઇટિંગ મૂકવામાં આવી અને એ વખતે પણ 1,00,000 રૂપિયાનો ખર્ચો કર્યો. એ ખર્ચ પણ થોડાક દિવસ ચાલ્યો અને વ્યય થયો. એ સરબતિયા તળાવ પાછું એ જ પરિસ્થિતિમાં આવ્યું અને હાલ આ સરબતિયા તળાવ અને દુધિયા તળાવને ફરી બ્યુટિફિકેશનનો ખર્ચો કરવામાં આવ્યો. 2018ની આજુબાજુ આ ખર્ચો કરવામાં આવ્યો. આ અંગે હાલના નવસારી વિજલપોર નગરપાલિકાના જે બાગ સમિતિના ચેરમેન છે એવા નીતુબેન શાહને અમે આ મુદ્દે પૂછ્યું. શહેરમાં એક સારું કામ થયું છે એની ચર્ચા અમે એની સાથે કરી. નીતુબેને ખૂબ ઉત્સાહથી, ખૂબ ગર્વથી દુધિયા તળાવ અને સરબતિયા તળાવના બ્યુટિફિકેશન માટે ખર્ચો કરવામાં આવ્યો અને શહેરને એક સુંદર ભેટ આપી હોવાની વાત કરી. શું કહે છે નીતુબેને જોઈ લઈએ. પહેલાં નીતુ રવિકુમાર શાહ, વોર્ડ નંબર 8 કોર્પોરેટર, ગાર્ડન સમિતિ ચેરમેન. નવસારી વિજલપોર નગરપાલિકાને જનતાને સારી સુવિધા મળી રહે તે ભાવનાથી વેરાવળ તળાવ, ઇટાળવા તળાવ અને ડોલી તળાવના બ્યુટિફિકેશનની કામગીરી તો ચાલુ જ છે. સાથે સાથે દુધિયા તળાવની તો 225 લાખના ખર્ચે 2018માં આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત બ્યુટિફિકેશનની કામગીરી થયેલી. સરબતિયા તળાવની છે તે 160 લાખના ખર્ચે આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત જ બ્યુટિફિકેશનની કામગીરી થયેલી. અત્યારે હાલમાં અમે ગાર્ડનમાં નવા નવા સાધનો પણ મૂક્યા છે, તે જેને આ વોકવે પણ છે જે દુધિયા તળાવ અને સરબતિયા તળાવ પર તમે જોઈ શકો છો કે કેવી લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. નાના નાના બચ્ચાઓ રમવા માટે આવતા હોય છે, મોટા મોટા વડીલો પણ ત્યાં બેસવા માટે ઠંડો પવન ખાવા આવતા હોય છે ને પ્લસ ત્યાં વોકવેની સાથે સાથે ચયાપચયનું કાર્ય તો થાય જ છે ત્યાં, પણ એ સાથે કે એ લોકો એક્સરસાઇઝ પણ કરી શકે એ માટેને પણ સાધનો મૂક્યા છે. તો અમે મહત્તમ ટ્રાય કરતા હોઈએ છીએ કે લોકોને સારી સુવિધા મળી રહે અને તો લોકો તેનો ઉપયોગ પણ કરે છે, સદુપયોગ કરે છે, અમને ખુશી છે એ વાતની. અને હાલમાં અમે કે જે બધા ગાર્ડનોમાં ફાઉન્ટેન્સ બંધ છે તો તેને પણ ચાલુ કરાવવા ટ્રાય કરી રહ્યા છીએ કે એ પણ નવા થાય, કે જે રિપેરિંગ માંગતા હોય તો રિપેરિંગ ને નવા થઈ શકતા હોય તો તે અમે કરવા ટ્રાય કરીએ છીએ. ચોક્કસ. નીતુબેન અમરાજ આ કમિટીના ચેરમેન બન્યા છે આ ટર્મથી જ, પણ એ પહેલાં આ કામ થઈ ગયું હતું અને ગર્વભેર ભાજપની સરકારે, ભાજપની શાસકોએ આ કામ કર્યું છે એટલે ગર્વભેર વાત કરે છે. અને આપણે ચોક્કસ બિરદાવીએ, સારું કામ થયું છે, 1,00,000 રૂપિયા ખર્ચ્યા, શહેરના બે તળાવોના સુંદર બ્યુટિફિકેશન થયા છે, ચોક્કસ જે જૂના હતા એના કરતાં સારું થયું છે, એ ચોક્કસ હું બિરદાવું છું. હા, ગઈ વખતે જે દુધિયું તળાવ અથવા સરબતિયું તળાવની જે બ્યુટિફિકેશનના ખર્ચો કરવામાં આવ્યો હતો એના કરતાં આ વખતે એને ખર્ચો કરવામાં આવ્યો છે અને એ થોડાક સારા બન્યા છે, એટલે એ વાતને બિરદાવું છું. પણ આ ખર્ચો ખાલી ખર્ચો કરવા પૂરતો અથવા તો ગ્રાન્ટ આવી અને થયો અને એનું પાછળ સાર સંભાળ રાખવામાં નથી આવી, એને પરિણામે આ સરબતિયા તળાવનું જે વોકવે છે એમાં બ્લોક અનેક જગ્યાએ તૂટી પડવામાં આવ્યા છે. જે લાઇટિંગ મૂકવામાં આવી હતી એ લાઇટિંગ ગાયબ થઈ ગઈ છે. લાઇટિંગની પહેલાં સરબતિયા તળાવમાં જ્યારે તમે એન્ટર થતા હતા વોકવેમાં ત્યારે એક એવો અલગ પ્રકારનો વોલ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો, એક વોલ ગાર્ડન પણ જતો રહ્યો અને એ વોલ પણ ગાયબ થઈ ગઈ. ત્યાં સુક્કું ભટ્ટ રન છે, એક લીલોતરીનો માહોલ બનાવવામાં આવ્યો હતો એ ખતમ થઈ ગયો, એટલે કે આ જાળવણીનો અભાવ દેખાયો. બાંકડાઓ પણ તૂટવા માંડ્યા અને સરબતિયા તળાવ જેના બ્યુટિફિકેશન માટેની વાત હતી, જે ચહેરો હતો એ ચહેરો જ પણ અત્યારે લાગી ગયા છે ડાર. એમાં લીલનું સામ્રાજ્ય બાજી ગયું છે, કારણ કે પાણી એમાં સ્થિર થયું છે અને એ પાણીને જનરેટ થવામાં નથી આવતું, એને લઈને અસહ્ય દુર્ગંધ વાળવા માંડી છે. એ વોકવે પર ચાલવા જનારની આરોગ્ય સારું રહે એની જગ્યાએ અહીંયા જે રીતે આ પાણીમાં કચરો નાખવામાં આવે છે, આ પાણીમાંથી દુર્ગંધ મારે છે એને લઈને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ થયો છે અને પરિણામે અહીં જે વોકવેમાં જે ચાલવાવાળા આવે છે એમના આરોગ્ય સામે પણ પ્રશ્નાર્થ ઉપસ્થિત થયા છે. તો બાજુમાં જ ખાણીપીણીની લારીઓ
ઋષિ કુઈમાં હોય છે ને, ઋષિ કુઈની ખાણીપીણી માટે હું પણ ઘણી વાર ત્યાં લારીઓમાં ખાવા જાઉં છું, તમે પણ એ મજા માની જ હશે. તો એ લારીઓ પણ આપણે ખાવા જઈએ છીએ ત્યારે એટલી બધી દુર્ગંધ મારે છે, અને એ લારીઓમાં એટલે કે અહીંયા જે જીવજંતુઓ છે એ સ્વાભાવિક છે, આજુબાજુના વિસ્તારમાં પણ એ બેક્ટેરિયા અથવા તો એ જીવજંતુઓ ફેલાતા. હાલમાં ચોમાસું આવશે, આ પાણી ઉભરાઈને શહેરના આજુબાજુના વિસ્તારમાં પણ જશે અને ત્યાં પણ ફેલાશે દુર્ગંધ અને આ ગંદુ પાણી. તો મારો સવાલ સીધો છે શાસકોને કે તમે આટલા રૂપિયા ખર્ચ્યા તો આ તળાવને મેન્ટેન કરવા માટે મેન્ટેનન્સના પૈસા ખર્ચવાનું ભૂલી ગયા હતા. આ તળાવમાં જે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું એ બ્યુટિફિકેશનને લઈને આજુબાજુમાં અત્યારે જે સમસ્યા ઉપસ્થિત થઈ છે, પાણી એકદમ ગંદુ થઈ ગયું છે, શું આ પાણીને સાફ કરવા માટેની કોઈ વ્યવસ્થા કે કોઈ યોજના નહીં? બ્લોક પેવિંગ જે બ્લોક બનાવવામાં આવ્યા છે એ જે રસ્તા નીચે એ બ્લોક ઉબર ખાબર થઈ ગયા છે, ક્યાંક તૂટી ગયા છે, ક્યાંક લાઇટો ચાલતી નથી યોગ્ય રીતે. તો સુવિધાને બદલે હવે દુવિધાજનક આ તળાવની બ્યુટિફિકેશન થયું છે. તો કેટલું વ્યાજબી, એક તળાવને બ્યુટિફિકેશન માટે એક બાજુમાં આવતી એક બિલ્ડિંગ વેચાય એ માટે એના માટે લાખો રૂપિયા ખર્ચ્યા. ઓકે, એ નવસારી વિજલપુર નગરપાલિકાના વેરાના જ પૈસા હતા, અને એ વખતે તો વિજલપુર નગરપાલિકા ન હતી, નવસારી નગરપાલિકાના તમેને મેં આપેલા ક્યાંક વેરાના પૈસાથી અથવા તો સરકારની કોઈ ગ્રાન્ટથી એ તળાવનું બ્યુટિફિકેશન એક વાર થયું, બે વાર થયું, ત્રણ વાર થયું અને આ ચોથી વાર થયું. આ મારી નજર સામેની વાત છે. તો આ ચાર ચાર બ્યુટિફિકેશન કર્યા પછી એક છેલ્લા જે બ્યુટિફિકેશનનો ખર્ચો બેનશ્રીએ કીધો એમ 1,60,00,000 રૂપિયાની આજુબાજુ ખર્ચાયા પછી પણ એ બ્યુટિફિકેશન લાંબુ નટક્યું. કહેવાય છે બ્યુટિફિકેશન શબ્દ એવો છે, બ્યુટી પાર્લરમાં જઈને મહિલાઓ લાખો રૂપિયાનો મેકઅપ કરતી હોય છે એક દિવસ માટે, હજારો રૂપિયાનો મેકઅપ થતો હોય છે એક દિવસ માટે, અને એ મેકઅપ ક્યાંક વરસાદ આવે ને ધોવાઈ જાય છે, અને એટલે આપણે કહે છે કે ત્યાં બ્યુટી પાર્લરમાં જઈને કોઈ મહિલા બ્યુટીફુલ થઈને આવી. કદાચ આ શબ્દ એટલા માટે જ આ તળાવ માટે પણ વપરાયો હોઈ શકે, કારણ કે બ્યુટિફિકેશન એ એક વર્ષ ટક્યું અને પછી પાછું ધીમે 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 એ ખંડેર તરફ થવા માંડ્યું. મારે આજે આ મુદ્દે એટલે ચર્ચા કરી કે હજુ સમય છે, હજુ ઓછા ખર્ચમાં ફરી એકવાર આ જાળવણી થઈ શકે એમ છે. તો નગરપાલિકાના પ્રમુખ મિનલબેનને હું વિનંતી કરીશ, નગરપાલિકાના ચીફ ઓફિસર અને નવસારીના ધારાસભ્ય રાકેશભાઈને વિનંતી કરીશ કે ચોક્કસ જે ખર્ચો થયો છે તે પણ એને મેન્ટેન કરવા માટે એક બજેટ ફાળવવામાં આવે. નિયમિત રીતે ત્યાં નવસારીની બાગ સમિતિ છે, નવસારીના અન્ય કર્મચારીઓ છે જે નગરપાલિકાના, એ ત્યાં નિયમિત જાય અને આ મેન્ટેન થાય. તો આ 1,60,00,000 છેલ્લા જે ખર્ચા છે, અગાઉના ખર્ચા તો પાણીમાં ગયા પણ છેલ્લા જે ખર્ચા કર્યા છે એ ખર્ચા ઉગી નીકળે. અને આશા રાખું છું કે મારી આ સીધી વાત ચોક્કસ આ શાસકોની કાનમાં, શાસકોના દિલમાં ઘૂસશે, અને ચોક્કસ હું બીજું નથી કહેતો કે પૈસા પાણીમાં ગયા. હા, ખર્ચો થયો છે, દેખાય છે, સારો દેખાય છે, પણ નિભાવવું પણ જરૂરી છે. તો એને નિભાવણી થાય અને મારી નવસારીની જનતાને કોઈ મહેમાન આવે ને અમે એ બગીચામાં ફરવા લઈ જઈએ, એ વોકવે પર ફરવા લઈ જઈએ અને કહીએ કે જુઓ અમારું નવસારીનું આ સરબત્યું તળાવ કેવું પાણી સરબત જેવું છે, ચોખ્ખું હોય, અને સાથે સાથે અહીંયા જે તમે ખર્ચો કર્યો છે એ ખર્ચો પણ ઉગી નીકળે, અમે પણ ગર્વ લઈએ, તમે પણ ગર્વ લો. તો થોડુંક નિભાવવાની જરૂર છે, નિભાવશો એવી આશા. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર IELTS PTE ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે. તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી.